नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। वीडियो की शुरुआत करता पहला वीडियो ने एक वक्त सब्सक्राइब कर लियो और लाइक कर लियो जेथी करीने दरेक वीडियो की अपडेट्स मळती रहे। मित्रों, धोरण 11 नी अंदर एकाउंट में भाग एक में आपणे समज मेळवानी छे हवे पछी उधार जमाना नियमो। छेल्ला लेक्चर में आपणे खाताओना प्रकारनी वात करी, आर्थिक व्यवहार कोने कहेवाय, बिन आर्थिक व्यवहार कोने कहेवाय, रोकड व्यवहार कोने कहेवाय, उधार व्यवहार कोने कहेवाय अने विशिष्ट व्यवहार अथवा तो अन्य व्यवहार कोने कहेवाय। मित्रों, हवे जे आपणे चर्चा करवानी छे ए छे उधार जमाना नियमो। उधार जमाना नियमो, उधार जमाना नियमो तो मुख्यत्वे एकाउंट नी अंदर त्रण नियमो छे। केटला नियमो छे? त्रण नियमो। तो नियम सा माटे? कोई पण कार्य माटे, कोई पण जग्याए नियम आवश्यक एक बाबत बनी जती होय छे। मित्रों, एवी ज रीते नामों शीखवा माटे नियमो बहु अगत्यना छे, खूब ज अगत्यना छे। तो सौथी पहेलो आपणे पहेलो नियम जोईए तो व्यक्ति खातानो नियम। व्यक्ति खातानो नियम, व्यक्ति खातानो नियम शुं सूचवे छे? तो के लेनार खाते उधार, ते आपनार खाते जमा। लेनार खाते उधार, ते आपनार खाते जमा। मित्रों, ज्यारे तमे एकाउंट सीखो छो, एकाउंट लखता होय त्यारे तमारे कोना चोपड़े हिसाबो लखवाना छे? तो के धंधाना। विचार कोनो करवानो छे? तो के धंधानो। कोई पण धंधो ले लियो, स्टेशनरी नो धंधो होय तो स्टेशनरी ना धंधानो विचार करवानो छे। करियाणानी दुकान होय तो करियाणाना वेपारीनो नथी विचार करवानो, पण करियाणानी दुकानमां केटलो माल सामान आवे छे, केटलो माल सामान जाय छे, केटला खर्चाओ छे, केटली आवक छे वगैरे बाबतोनी चर्चा करवानी छे। धंधानी मिलकतो केटली, धंधामांथी केटला लोकोने रूपिया चूकवाना छे, केटला लोको पासेथी ઉઘરાણી કરવાની બાકી છે વગેરેનો હિસાબો તૈયાર થતા હોય છે। આ બધાની યાદી એટલે જ નામ। હવે મિત્રો નિયમ જોઈએ, લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। મિત્રો, આપણે ખાતાના પ્રકાર શીખાતા એમાં વ્યક્તિ ખાતું આવ્યું હતું, જેમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે। વ્યક્તિ ખાતાનો ક્યારે નિયમ લાગુ પડે? કે જ્યારે આખા આર્થિક વ્યવહારની અંદર તમને જ્યારે કોઈ વ્યક્તિનું નામ કે કોઈ પેઢીનું નામ કે કોઈ કંપનીનું નામ કે કોઈ સંસ્થાનું નામ, વ્યક્તિ પેઢી કંપની કે સંસ્થા આ ચારમાંથી કોઈ પણ વ્યક્તિનું નામનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે। એટલે કે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। એક ઉદાહરણ લઈએ કે રૂપિયા 5000નો માલ સમીરને વેચ્યો, હવે આપણે કોના ચોપડી હિસાબો લખીએ? તો કે ધંધાના। વિચાર કોનો કરવાનો? તો કે ધંધાનો। આપણે માલ વેચ્યો છે પણ લેનાર કોનો, માલ સામાન કોના હાથમાં આવ્યો? તો કે સમીરના હાથમાં। અરે, સમીર નામનો વ્યક્તિ જે છે એ લેનાર બની ગયો કહેવાશે, અને આપણા ધંધામાંથી એટલા માલ સામાનનું વેચાણ થાય છે એટલે માલ સામાન જાય છે। તો માલ મિલકત નિકાલ ખાતાનો એક નિયમ લાગુ પડે છે અને એક નિયમ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે। તો મિત્રો, લેનાર ખાતે ઉધાર થશે અને આપનાર ખાતે જમા થશે। ત્યાર પછી બીજો નિયમ છે મિત્રો, માલ મિલકત ખાતાનો નિયમ। માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ શું કહે છે? તો કે માલ કે મિલકત, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા। માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા। મિત્રો, આપણે કોના ચોપડે હિસાબો લખીએ છીએ? ધંધાના ચોપડે। વિચાર કોનો કરવાનો છે? તો કે ધંધામાં, જો ધંધાની અંદર માલ સામાન આવે
तो શું કરવાનું ઉધાર અને જો ધંધામાંથી માલ સામાન જાતો હોય તો આપણે શું કરી દેવાનું જમા એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ જોઈએ આપણે એક વ્યવહાર કે રૂપિયા 10,000 નો માલ સમીર ને વેચ્યો રૂપિયા 10,000 નો માલ સમીર ને વેચ્યો છે બરાબર શું માલ સામાન છે કયો માલ સામાન છે એ પછીનો મુદ્દો છે પણ આપણે એક વ્યવહાર એવો લીધો કે રૂપિયા 10,000 નો માલ સમીર ને વેચ્યો તો અહીંયા જો મિત્રો બે વસ્તુ સંકળાય છે એક તો માલ સામાન અને બીજું એક છે વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ કોણ છે તો કે સમીર બરાબર સમીર ને વેચ્યો વેચાણ થયું હવે આ વ્યવહાર વાંચો એટલે તમને શું લાગે છે કે સમીરના હાથમાં માલ સામાન આવશે કે જશે તો કે વ્યવહાર વાંચતા એવું જણાય છે કે સમીર માલ સામાન લેનાર વ્યક્તિ છે તો સમીર ખાતે શું કરે મિત્રો ઉધાર અને ધંધામાંથી માલ સામાન ગયો માલ સામાન જાય છે તો માલ સામાન જાતો હોય તો શું કરાય જમા એટલે જો આપણે એનો વ્યવહારનું વર્ગીકરણ કરવું હોય તો સમીર ખાતે ઉધાર થઈ જશે અને વેચાણ ખાતે જમા થઈ જશે કારણ કે ધંધામાંથી માલ સામાન એટલો વેચ્યો છે એટલે એક વ્યવહારની અંદર મિત્રો બે નિયમો લાગુ પડતા હોય એક નિયમ એક વ્યવહારની અંદર કેટલા નિયમો લાગુ પડશે બે શું કામ કારણ કે એક તરફ ઉધાર થાય તો બીજી તરફ જમા થશે થશે ને થશે બરાબર સાયકલમાં ટાયરમાં પંચર પડે તો તમારા માટે ખર્ચ છે પણ દુકાનદાર માટે આવક છે તમે મોબાઈલની ખરીદી કરો છો તો તમારા પોકેટમાંથી ખીચામાંથી 15,000 રૂપિયા દુકાનદારને આપો છો તમારા માટે ખર્ચ બની ગયો પણ દુકાનદાર માટે તો આવક છે એટલે એક પાસું જમા હોય તો બીજું પાસું ઉધાર હશે હશે ને હશે જ કારણ કે એકાઉન્ટ આપણે ક્યુ નામું શીખી છીએ તો કે દ્વિ નોંધી નામા પદ્ધતિ દ્વિ નોંધી નામા પદ્ધતિનો અર્થ જ એવો છે કે બે નોંધ એટલે કે બે અસર બે અસર તો કે કઈ અસર તો કે એક અસર ઉધાર અને બીજી અસર જમા ઓકે તો માલ મિલકત ખાતાનો જ્યારે માલ સામાન કે મિલકતને લગતો કોઈ પણ વ્યવહાર હોય ત્યારે કયો નિયમ લાગુ પડશે મિત્રો માલ મિલકત ખાતાનો નિયમ ત્યાર પછી છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું સૂચવે છે મિત્રો ખર્ચ ખોટ નુકસાન ઉધાર ખર્ચ ખોટ નુકસાન ઉધાર આવક લાભ ફાયદો જમા ખર્ચ ખોટ નુકસાન ઉધાર આવક લાભ ફાયદો જમા મિત્રો ધંધાની અંદર ઘણા બધા પ્રકારના ખર્ચાઓ હોય ખર્ચાનું વર્ગીકરણ કરવા જોઈએ તો ઘણા બધા પ્રકારના છે દાખલા તરીકે આપણે ધંધા માટે કોઈ મિલકત વસાવેલી છે તો મિલકતો ઉપર ઘસારો લાગે મિલકતની કિંમત ધીમે ધીમે દિન પ્રતિદિન શું થતી જશે ઘટતી જાય મિલકત ઘસાતી જાય એટલે કે મિલકતની કિંમતમાં થતો ક્રમશઃ ઘટાડો એટલે ઘસારો ઘસારો એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ છે ખર્ચાઓ હંમેશા ઉધાર થશે પછી ધંધો છે ધંધો લઈને બેઠા છીએ તો ક્યારેક આવક પણ થતી હોય તો સામું ક્યારેક નુકસાની પણ થતી હોય તો ધંધામાં ક્યારેક નુકસાની જાય છે એટલે કે ખોટ જાય છે તો ખોટ પણ ઉધાર થતી હોય છે અને ઘણી વખત મિત્રો એવું પણ બને છે કે માલ સામાન નાશ પામે ટ્રાન્સપોર્ટમાં માલ સામાન મગાવ્યો છે અકસ્માત થયો માલ નાશ પામ્યો નુકસાન થઈ ગયું ધંધાના દુકાનની અંદર ગોડાઉનની અંદર માલ સામાન પડ્યો હોય આગ લાગે આગથી નુકસાન થઈ ગયું માલ સામાન ઘણી વખત તો અતિ વરસાદને કારણે ટૂંકમાં માલ સામાન પલળી જાય ગોડાઉનમાં પાણી ભરાઈ જાય ને માલ સામાન પલળી જાય તો વરસાદથી માલ સામાનનું નુકસાન થયું છે ઘણી વખત એવું પણ બને ઘર વપરાશ માટે પણ માલ સામાન લઈ જવો પડે છે તો એ એક પ્રકારનો ઉપાડ છે તો એ પણ એક ખર્ચ છે ઘણી વખત નમૂના સ્વરૂપે પણ આપણે માલ સામાન
ટેસ્ટિંગ માટે અથવા તો ટૂંકમાં ડેમો પીસ માટે માલ સામાન આપવો પડતો હોય છે, જે આના રૂપિયા આપણને મળતા નથી, એટલે એ પણ મિત્રો એક પ્રકારનું નુકસાન છે કે ખર્ચ થાય છે. તો આવી રીતે ધંધાના ઘણા બધા પ્રકારના ખર્ચાઓ હોઈ શકે છે. હજી આગળ વધારીએ તો પગાર, ધંધો લઈને બેઠા છીએ, ધંધાના ચોપડે હિસાબો લખીએ છીએ, આપણે ધંધાના માલિક હોય તો આપણી પાસે જે કર્મચારીઓ કે કારીગરો કામ કરે છે એને દર 30 દિવસે કે મહિને પગાર ચૂકવવો પડતો હોય છે. તો એ પગાર આપણા ધંધા માટે ખર્ચ છે, કારણ કે આપણે પહેલાં જ ચર્ચા કરી કોના ચોપડે હિસાબો લખવાના, તો કે ધંધાના. વિચાર કોનો કરવાનો છે, તો કે ધંધાનો. ધંધાના ચોપડે હિસાબો લખીએ છીએ, ધંધાનો વિચાર કરવાનો છે, એટલા માટે ધંધાએ પગાર ચૂકવશે. કોને? તો કે કર્મચારીઓને. તો ધંધા માટે એક પ્રકારનો શું છે? ખર્ચ. પછી વાત કરીએ કે માલ સામાન માટે આપણે વીમો ઉતરાવેલો હોય તો દર મહિને, 3 મહિને, 6 મહિને કે વર્ષે નક્કી કરેલ તારીખ પ્રમાણે માલ સામાન ઉપર એનું પ્રીમિયમ ભરવું પડતું હોય છે, તો એ પણ એક પ્રકારનો ખર્ચ છે. ત્યાર પછી માલ સામાનના વેચાણ માટે ટૂંકમાં ન્યૂઝપેપરમાં કે આપણે જાહેરાત આપવી પડતી હોય છે, તો જાહેરાતનો આપણે ખર્ચ કરવો પડે. પેમ્ફલેટ છપાવીએ, બ્લોશર છપાવીએ, ટીવીમાં એડ આવતી હોય, જો કંપની હોય તો ટીવીમાં એડ આપે છે, મીડિયમ કંપની હોય તો ટૂંકમાં, તો નાની પેઢી હોય તો ન્યૂઝપેપરમાં પણ એડ આપે છે, ઘણા પેમ્ફલેટ દ્વારા, ઘણા ટૂંકમાં મોટા બેનરો દ્વારા પણ જાહેરાત કરતા હોય છે, તો એનો પણ ખર્ચ ચૂકવવાનો પડતો હોય છે, જેથી કરીને એ ખર્ચ છે. ત્યાર પછી મિત્રો હવે આવક લાભ ફાયદો જમા. તો મહત્વપૂર્ણ ધંધાની કઈ આવક? તો મહત્વપૂર્ણ ધંધાની એક જ આવક કઈ? તો કે વેચાણ. વેચાણ કરવાથી માલ સામાન જાય છે અને બદલામાં આપણને રૂપિયા મળે છે, એટલે ધંધાની એક પ્રકારની શું કહેવાય? આવક. આવક હંમેશા શું થશે? જમા. ઘણી વખત એવું પણ થાય કે ઓછા પૈસામાં માલ મળે અને માલની શોર્ટેજ સર્જાય, માંગ વધી જાય અને આપણી પાસે જૂનો માલ સામાન પડ્યો હોય અને નવી કિંમતે વેચીએ તો આપણને વધારાનો લાભ પણ થતો હોય, ફાયદો પણ થતો હોય છે. તો ખર્ચ ખોટ નુકસાન આવી રીતે ઉધાર થાય છે મિત્રો, આવક લાભ ફાયદો હંમેશાને માટે જમા થાય છે. ફરી એક વખત મિત્રો ત્રણેય નિયમો જોઈએ. એકાઉન્ટમાં મહત્વપૂર્ણ 3 નિયમો છે, જો આ 3 નિયમો આપણને ન આવડે તો આગળ એકાઉન્ટનો અભ્યાસ શક્ય જ નથી. બરાબર સમજો, 3 નિયમો ઉપરથી આખું અકાઉન્ટ જે છે રચાયેલું છે, એના ઉપરથી જ હિસાબો તૈયાર કરવાના છે. અને આને આ નિયમો કેવી રીતે ટૂંકમાં રોજે રોજ ટૂંકમાં તમારે યાદ રાખવાના છે, બોલવાના છે, કઈ રીતે? વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ ખોટ નુકસાન ઉધાર, આવક લાભ ફાયદો જમા. આ રીતે ટૂંકમાં સતત 3 નિયમોનો અભ્યાસ કરવાનો છે, વારંવાર બોયલા રાખવાના છે, અને તમારે રોજના 1-2 વખત તો નિયમો મોઢે બુકમાં ઘરે લખવા ફરજિયાત છે. હવે પછીના આપણા લેક્ચરની અંદર આપણે નામાના પારિભાષિક શબ્દનો અભ્યાસ કરવાનો છે, જે કેના ઉપર આધારિત છે? તો કે આ નિયમો ઉપર. કારણ કે કયા પારિભાષિક શબ્દ જેટલા બધા છે એની બધાની સમજ મેળવવાની છે, ક્યાં કઈ વસ્તુ ઉધાર થાય છે અને કઈ વસ્તુ જમા થાય છે એ શેના ઉપરથી આપણને ખ્યાલ આવશે? તો કે આ નિયમો ઉપરથી. ક્યાં શબ્દ માટે કયો નિયમ લાગુ પડશે એ આપણે પારિભાષિક શબ્દમાં જેમ જેમ એક એક શબ્દનો અભ્યાસ કરતા જશે, એમ એમ જે નિયમો લાગુ પડતા જશે એ રીતે આપણે આગળના અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તું.